સરકારે સ્વીકારી પણ લીધું છે, કારણ કે 29 ફોર્મ હતા એમાંથી 10 જ ફોર્મ રહ્યા, એટલે આપણા માટે બહુ ખુશીની વાત કહેવાય પહેલા મતે તો. અને લગભગ કોટવડાની અંદર મારા મતે આજ સુધી ધારાસભ્યનું ફોર્મ પહેલો હું એવો વ્યક્તિ છું કે એણે ભર્યું છે અને આવો સાહસ કર્યો છે. ત્યારે અને ફોર્મ ભરવાનું કારણ શું શું એવી મારે જરૂર પડી ગઈ, શું કામ અટકતા હતા અમારા, શું ગ્રામજનોના કામ અટકતા હતા, કામ થાય છે કે કામ નથી થતા. હું અને તમે હર વખતે જાણીએ જ છીએ કે કેટલા આપણા કામ થાય છે, કેટલા નથી થતા અને કેટલા થવાના છે અને કેટલા આપણે કરીશું. તમારે અને મારે આપણે કામ કરવા જ છે, પણ કામ ઉપરથી થવા દે તો આપણે કરશું ને. આજથી લઈ અને છેલ્લા 30 વર્ષ સુધીમાં આપણે ભાજપ સરકારને અહીંયા આપણે જંગી બહુમતથી જીતાડતા, સાચું કે ખોટું? આમ સરખી હા પાડજો તો મને મજા આવશે, કેમ કે મેં પહેલી વાર માય એક હાથમાં લીધું છે, બરોબર? અને હું તમે આપણે ઘરના જ છીએ, આમાં કોઈ બહારનો વ્યક્તિ તો છે નહીં. એટલે છેલ્લા 30 વર્ષની અંદર આપણા ગામના વિસ્તારમાં કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શું શું સુવિધા થઈ છે, શું શું સુવિધા નથી થઈ, આજ સુધીમાં એક પણ દાખલો એવો મને કોઈ બતાવી દે કે આ 27 વર્ષથી જે આપણે જેને નિમણૂક કરીને આપણે લાવીએ છીએ ગામની અંદર, એ તમારા ઘર પરિવાર સાથે બેસીને એકવાર પણ એવું કીધું હોય કે ભાઈ તમારે ગમે ત્યારે કામ હોય ત્યારે મને અડધી રાતે ફોન કરજો, કોઈને આવું કીધેલું? અને કીધું હોય કદાચ, ચાલો કોઈ 2-5 વ્યક્તિ એને ગમતા હોય ને કીધું હોય, પણ કામ થયા આપણા નથી થયા? શું શું આપણે કામની જરૂર છે? પેલું તો આપણું પોતાનું સ્વાસ્થ્ય જો સારું હોય તો આપણે જિંદગી જીવીએ કે તો આગળ કા ધંધો પાણી કરીએ, બાળ બચ્ચાનું વિચારીએ, ફિરોજભાઈ બરોબર ને? પણ આપણે હજી દવાખાનાની અંદર એન્ટર થાય ત્યાં જ ઉપરથી પોપડા ખરે. મારી પાસે એક આખું લિસ્ટ છે, આગળ હું વાંચવાનો છું, એમાં બતાવીશ કે આપણા ગામની અંદર શું શું ગ્રાન્ટ મળે છે અને કેટલી કેટલી ગ્રાન્ટ આપણને ફાળવવામાં આવે છે. અને આ 27 વર્ષની અંદર એ ગ્રાન્ટો બધી ભેગી કરો ને તો એક ટ્રક ભરીને રૂપિયો ભરાય એટલી ગ્રાન્ટો ભેગી કરેલી છે સરકારે. તમે સાચું નહીં માનો, એની બધી હું તમને સબૂતી પુરાવા સાથે આપીશ, કેમ કે લગભગ આવો ખુલાસો કોઈ કર્યો જ નથી. કારણ કે આજે મારે શું કામ બોલવું પડે છે કે વર્ષોથી આપણે આને, મારા ઉંમર અત્યારે 30 વર્ષની છે, 30 વર્ષની ઉંમરમાં મેં કોઈ દી વિકાસ જોયો નથી આ ગામમાં. તમારું આરોગ્ય ખાતું લઈ લ્યો, ત્યાં સારા ડોક્ટર નથી, બહેનો પ્રસૂતિ માટે જાય છે તો નર્સો પ્રસૂતિ કરાવે છે, તમે એની બિલ્ડિંગ જોઈ લો તો ઉપરથી પોપડા પડી ગયેલા હોય છે, દરવાજો નથી, ચારે બાજુથી ખુલ્લું છે, કોઈ જાતની દવાખાનાની અંદર સુવિધા નથી. અને કેટલી વાર કેશુભાઈ નાકરાણી ત્યાં આવીને તપાસ કરી, કોઈ મને જણાવશો? દવાખાનાની મુલાકાત લીધી હોય, આ ગામમાં અત્યારે 100-150 આપણે યુવાનો બેઠા છીએ, વડીલો બેઠા છે, કે આવી સ્પેશિયલ મુલાકાત લીધી એવા કોઈ વ્યક્તિ જાણે છે? કોઈ નહીં. એક હાથ ઊંચો નથી થતો કે આપણા 30 વર્ષથી ચૂંટેલા કેશુભાઈ નાકરાણી કે કોઈ બી ધારાસભ્ય હતા તો એણે આજ સુધીમાં એક વાર આપણા આરોગ્ય ખાતાની જવાબદારી લીધી કે ત્યાં આવીને તપાસ કર્યો? આવો એક પણ દાખલો નથી. એને ગ્રાન્ટ મળે છે, વર્ષો વર્ષ મળે છે, દર 5 વર્ષે મળે છે, સરકારી ગ્રાન્ટ બહુ સારી મળે છે, તો કેમ ભાઈ એની ફરજ નથી પડતી આરોગ્ય ખાતાને સારું કરવાની? પડે કે ન પડે? જોરથી બોલજો જરાક બધા, પડે? તો હવે આપણી ફરજ છે ને એ ભ્રષ્ટાચારને ભગાવવો, ને આપણે એક વિકાસ તરફી આપણે ચાલવું જોઈએ, આપણી ફરજ પડે ને, તો આપણે જાગૃત થવું પડે. આજ સુધીમાં હજી કેન્દ્રવતી શાળા મોટા ખોટવડા ગામની, એવી ઘણા બધા ગામોના પ્રશ્ન છે, 110 થી 118 ગામડા ગારિયાથા તાલુકા મત વિસ્તારની નીચે છે, બધા ગામમાં આ જ પરિસ્થિતિ છે. આ બજરંગપુરા દાતાશ્રીએ બનાવી દીધી, સરકારે બનાવી દીધી આપણા ગામમાં એક નિશાળ સારી, સાચું ખોટું? તો આજ સુધીમાં હું તમે જો હવે જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢી, આવનારી ભવિષ્ય, આપણા બચ્ચા બાળકોને આપણે શું જવાબ દેશું કે અમે બસ અમારા 30 વર્ષથી ધારાસભ્ય હતા,
આ વખતે આવ્યા ને અમે એ ફર્સ્ટ ક્લાસ ની એની હારે મજા કરી, વાતો ચીતું કરી અને હવાણ કરી. તમારા ભવિષ્યનું અમે કઈ વિચાર્યું નથી. તમારા આવનારી પેઢીઓને આ તમે જવાબ દઈ શકશો? તમે એને તમારી આંખીમાં આંખી મેળવીને તમે આ જવાબ દઈ શકશો? કારણ કે આપણને ભ્રષ્ટાચાર સહન કરવાની ટેવ પડી ગઈ છે. ખુલ્લીને હું નામ લઈને જ કહું છું, બરોબર, કારણ કે કામ કર્યું જ નથી. એ શિક્ષણની આપણે વાત લઈએ તો બાળકો ત્યાં બેઠે છે તો ઉપરથી એરોય નીકળે છે મેવામાંથી. આ મારી સાથે ભણતા એ લોકોને ઘણાને ખબર છે ને હજી એની જ પરિસ્થિતિ છે કેન્દ્રવતીમાં, છે કે નહીં? બરોબર ને? હજી એની જ પરિસ્થિતિ છે. તો કેશુભાઈ નાકરાણી એ 30 વર્ષથી અત્યારે ચૂંટાઈ છે ને આપણે જંગી બહુમતી ને જીતાડ્યા છે. તો આજ સુધીમાં કેટલી વાર નાકરાણી સાહેબ ત્યાં આવી અને અને મુલાકાત લીધી કેન્દ્રવતી શાળાની, એમાં હું તમે ભણી ગયા, મારા બાપા ભણી ગયા અને કદાચ એની આગળની પેઢી કદાચ ભણી ગઈ છે. ભણી કે નહીં? તો હજી એનું નિશ્ચય ત્યાં કોઈ બદલાવ થયો છે? થયો હોય તો હાથ ઊંચો કરો. નથી થયો તો હવે એ સહન કરવાની આપણને ટેવ કોને પાડી દીધી? આપણી આંખો આડા લાલચ દઈ દઈને કાન કરી દીધા. તમને આ કરી દેશું, તમને ઓલું કરી દેશું, તમને આ કરી દેશું, કોઈ વસ્તુ કઈ થતું નથી. ફક્ત ને ફક્ત આપણે એની એની એને એની સત્તામાં ભોળવાઈ ગયા છીએ. અને આપણા જે કામકાજો હોય છે, આપણા રોડ રસ્તા હોય છે, બસ સ્ટેન્ડ થી લઈ અને પોલીસ સ્ટેશન સુધીનો હમણાં આરસીસી કરાયો, કેટલા લોકોએ જોયો છે આમાંથી? હાથ ઊંચો કરો. હજી એને 6 મહિના થયા, બરોબર ને? ભૂકા નીકળી ગયા. જોલા કાકા કીધું, હું નીકળી ગયા, ભૂકા નીકળી ગયા. લ્યો અત્યારે લોકો એમ કે છે કે અહીંયા રોડ ભીનો જ નથી. સાચું કે ખોટું? સાચું આવે ને જોરથી બોલજો કે સાચું, એમ તો મને ખબર પડે ને મને જુસ્સો વધે તો આગળ પાછા ફોર્મ ભરવાની ખબર પડે. બરોબર, બરોબર ને? અને આપણે તો ગામના છીએ, ઘરના છીએ, બહારના હોય ને કદાચ એવું કોઈક શરમ જેવું લાગતું હોય તો વાત અલગ છે. એ 6 મહિના હજી નથી થયા ત્યાં ત્યાં રોડ એમ લાગે કે અહીં રોડ જ નથી કાળુભાઈ, બરોબર ને? તો રોડ રસ્તાની ગ્રાન્ટો આવે છે, કેટલી ગ્રાન્ટ આવે છે એ હું તમને કહીશ આગળે, અને પુરાવા સાથે કહીશ. કોઈને જાણવું હોય તો એની વેબસાઇટનું નામ પણ આપીશ. અને તમને ન મળે મારી પાસે ગમે ત્યારે મારી દુકાન વહી આવવાનું, તમને જણાવી દઈશ. મારે કઈ ઓફિસ બોફિસ છે નહીં ભાઈ, હું ખુદ એક ઓફિસ છું, હાલતી ચાલતી, બરોબર. અને ગમે એની સામે અવાજ ઉપાડવાનો તેવડ ધરાવું છું, બરોબર. આજ સુધીમાં કોઈના દબાવની નીચે આવ્યો નથી. અને લોકો કદાચ મને બે જણા એમાં કીધું કે પિયુષ બાપુ તમે તો કદાચ આ પૈસાની લાલચમાં કર્યું હોય, પૈસાની લાલચમાં કર્યું હોય તો આજ સુધી મેં ફોર્મ ખેંચી લીધું હોય. ફોર્મ ખેંચવાની તારીખ વહી ગઈ છે અને એ દિવસે હું ગયો જ નથી. હું જાઉં ભાવનગર જિલ્લા પંચાયતમાં તો ચેતન કાકા મને એમ કે એકદમ ફોર્મ ખેંચવાનો આવ્યો, પૈસા લેવા જ નથી, અહીંયા અમારે વિકાસ જોવે છે અમારા ગામમાં. અને મને એ ખબર છે જીતુ બાપુ કે આ હાથી જેવી સરકારની સામે હું કીડી સમાન થઈને ઉભો છું અને મારે લડવાની તેવડ છે. મરવું તો હવે મતદાન કીધી, બાકી ભ્રષ્ટાચાર સહન નથી કરવો. 30 વર્ષમાં આવનારી પેઢી, આપણી પેઢી તો હાલો ને આપણા જવાન થઈ ગયા, આપણા લગ્ન નહીં થઈ ગયા, ઘણા હજી અમે બાકી હશે, બરોબર. પણ હવે પેઢી આવનારી છે તો એને આપણે શું મોટું દેખાવશું કે અમે બસ સહન જ કરતા આવ્યા? કેટલાક વર્ષ આપણે સહન કરશું? હવે જાજો સમય નથી લેવો, પહેલા તો હું મારો મુદ્દો લઈ લઉં એક, બરોબર છે. એમાં કેટલી કેટલી ગ્રાન્ટો છે ને એ હું તમને જણાવું અને મળવા પાત્ર છે એટલે ટૂંકમાં જણાવીશ. એવી હજારો ગ્રાન્ટો હજી છે. મેં ઓનલાઈન વેબસાઇટમાંથી એ પછી સરકારે જ નિમણૂક કરેલી છે વેબસાઇટ ઈશુભે, અને એ વેબસાઇટની અંદર ધારાસભ્યને કેટલી ગ્રાન્ટો મળે છે ને તમારા ગામડા વિસ્તારની અંદર, શહેરી વિસ્તારની અંદર કેટલી ગ્રાન્ટો મળે ને એમાં દર્શાવે છે. તમે કોઈ એક વ્યક્તિ ભણેલા ગણેલા બધા છો આમાં, કદાચ હું અહીંથી બોલતો જાઉં ને ટોટલ મારજો, ખાલી ખાલી ટોટલ જ મારજો તમે કેટલી ગ્રાન્ટો છે એનો સબૂત સાથે. કદાચ કાલી અધિકારીઓ કોઈ આવીને મને પૂછે કે તમે આવું કેમ જાહેરમાં બોલ્યા, તો આપણે બોલવાની તેવડ ધરાવી છે કારણ કે તમારી જ વેબસાઇટ છે, બરોબર, સબૂત સાથે. જે ગામની અંદર, આ પહેલો મુદ્દો, જે ગામની અંદર વસ્તી 5000 કે તેથી વધારે હોય ને તે ગ્રામ પંચાયતને શું આપે છે ધારાસભ્ય ગ્રાન્ટમાં? હાથલારી, પાવડા, તગારા, પેન્ડલ રિક્ષા, ઉપરાંત મિની ટ્રેક્ટર કે ટ્રોલી, આ યાંત્રિક સાધનો લેવા માટે આ ગ્રાન્ટ ફાળવી શકાય છે, બરોબર, એ પણ 5 લાખ સુધીની. હવે આમાંથી ટ્રેક્ટર આપણા ગામમાં જોયું કોઈએ? ઓલી પેન્ડલ રિક્ષા આવે દેશી,
એ જોઈ કોઈ આપણા ગામમાં ની આજુબાજુના ગામમાં હું કહું છું આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવ્યા તો આ શું થયું ભ્રષ્ટાચાર શું હવે આના તમે 5 લાખ રૂપિયા ગણે છે કદાચ વર્ષે આ 30 વર્ષના તમે પૈસા ગણો કેલ્ક્યુલેશન કરજો કો જો ફાવતું હોય બધાને તો લગભગ બધા યુવાનો છે બધા ભણેલા છે વડીલો પણ છે એ પણ બધાને ફાવતું હોય છે એકવાર યાદી કરજો ત્યારબાદ બીજું કોઈ પણ સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ વસાવવા માટે 10 લાખ સુધીની ગ્રાન્ટ મર્યાદા ફાળવી શકે છે આપણા ગામમાં જો કે હાલો એક સુવિધા છે સારી બરોબર એ વર્ષોથી છે પણ એ પણ લગડધગડ થઈ ગઈ હોય બરોબર એની કરતા રિક્ષા લઈને જવું સારું એવું આપણને ક્યારેક ક્યારેક લાગતું હોય બરોબર તો આ 110 થી 118 ગામડા છે ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે કે નથી નથી 110 ગામડામાંથી કદાચ 10 ગામડાની અંદર જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે તો ગ્રાન્ટ તો હરેક ગામની અંદર તમને 10-10 લાખ રૂપિયા આપે છે તો આ શું થયો ને ત્યારે ધારાસભ્યને તમામ જે કુલ ગ્રાન્ટ મળે છે એમાંથી 10% બાકડા મુકાવવા જોઈએ અને એની ગ્રાન્ટ પણ ધારાસભ્યને મળે છે તો એ ગ્રાન્ટને 10% બાકડા મુકાવવા જોઈએ કેવી જગ્યામાં મુકાવવા કે ભાઈ જાહેર સ્થળ હોય ધાર્મિક સ્થળ હોય રમત ગમતના સ્થળો હોય બરોબર જ્યાં યુવાનો વડીલો ત્યાં બેસી શકે એવા સ્થળો હોય બરોબર ત્યાં દર વર્ષે એને 10% જે ગ્રાન્ટ કોઈ પણ બી ગ્રાન્ટ હોય એમાંથી 10% એને મૂકવા પડે બાકડા અહીંયા ભાણોસ તમે કે બાકડા ધાર્મિક સ્થળ છે હા એમ તો એના પૈસા ક્યાં ગયા એના ખીચામાં ગયા કે નહીં આ 30 વર્ષનું કેલ્ક્યુલેશન તમે કરજો મિત્રો કદાચ તમને જ્યાં મજા આવે એ કરજો પણ હું તમને જાગૃત કરવા આવ્યો છું હું એમ નથી કહેતો હું તમને અહીંયા 100-200 જણા ભેગા કરીને હું જીતી જવાનો છું પણ મારે જાગૃતતા લાવવું છે મારું ગામ મારે સમૃદ્ધ બનાવવું છે એ લોકો એ પોતાના ઘર સમૃદ્ધ બનાવે છે મારે મારું ગામ બનાવવું છે હું એમ નથી કહેતો કે હું જ ફોર્મ ભરીને આગળ આવું તમે કોઈ પણ બી યુવાનો આગળ આવતા હોય એને મારો જાહેર ટેકો છે કોઈ પણ બી ફોર્મ હોય XYZ સરપંચ થી માંડીને સભ્ય થી માંડીને મુખ્યમંત્રી સાંસદ સુધીના ફોર્મ કોઈ ભરી શકો હોય તો એમાં મારો જાહેર ટેકો છે અને પ્રવચન કરીને પ્રવક્તા તરીકે હું આવીશ મારા ગામનો કોઈ યુવાન હશે તો અથવા આજુબાજુના કોઈ બી ગામ હોય તમારે પણ તમે જાગૃત થાવ એટલે ભાઈ ગારિયા ધર્મ ન્યા બેઠા બેઠા બધા જલસા કરે ન્યાની ટિકિટ મળે શું અહીંયા આપણે માણે નથી કોઈ હે એટલે જિલ્લા પંચાયતની સીટ આપણી અને ટિકિટ લી છે બહારનો વિચાર તો કરો તમે ભાઈ એટલે આ બધી વસ્તુ છે ને આપણે ખૂબ જાણવા જેવી છે આમાં બધા ભણેલા ગણેલા યુવાનો છે તમને ટિકિટ મળે તમે લોક ન હોય હાથ ઊંચો કરો કોને કોને આમાં જોવે કોને કોને લડવી છે બધા લડવી છે ને એમ પણ આપે તો લડો ને તમે ન આપે તો હું લડો આપણી પાસે સત્તા નથી પૈસા નથી એટલે ન લડે પણ હું વગર પૈસે બોલ કરું છું ત્યારબાદ શહેરી વિસ્તારમાં હેલ્થ સેન્ટરનું બાંધકામ માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મર્યાદા આપી શકાય છે જો પાછું હેલ્થ સેન્ટર આવ્યું એટલે કે આપણું સરકારી દવાખાનું આવો પાછી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી શકાય છે બાંધકામ માટે આપણે બાંધકામ કેટલા વર્ષથી આમને પડેલું પડ્યું છે દવાખાનું કોને યાદ હશે કેટલા વર્ષથી આમનામ છે એમનામ 10 વર્ષથી તો મને ખબર છે 10 વર્ષ ઉપર થઈ ગયા છે પણ આમનામ પડ્યું છે ને અત્યારે દર્દી ને બેસે ને તો એમ થાય કે પોપડું પડીને મરી જાવ ઓલો ડોક્ટર હાજો કરી પેલા અત્યારે પાર્કિંગની જગ્યાએ તમારે દરવાજા થઈને જવું પડે આ મેઇન ગેટ તો બધો પડી ગયો છે ને લોક મારી દીધા છે ગ્રાન્ટ એની આવે છે ખાલી ગણજો અને અત્યારે તમે ન ગણી શકતા હો અને તો પછી આ મોબાઈલ ચાલુ છે કદાચ એમાં પણ જોઈને ગણી લેજો પૈસા કેટલા થાય છે અને કેટલા ખાય છે આ લોકો ત્યારબાદ વીજળીકરણ અને વીજળીની સુવિધા માટે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટ પૂરી પાડી શકાય હવે પેલા વીજળીનું આવ્યું એટલે મને ખેડૂતોનો યાદ આવી ગયો આમાં ખેડૂત મિત્રો કેટલા છે હાથ ઊંચો જરીક કરજો નાના એવો બરોબર કદાચ યુવાનો આ બધા ઘણા બધા ખેડૂતો છે હવે આમાં લાઇટની પ્રોબ્લેમ છે એવો કેટલા વ્યક્તિ મને કહે છે કે આમાં મને હાજે લાઇટ તો હસોડી ગમતી નથી એવા વ્યક્તિ કેટલા હાથ ઊંચો કરો બરોબર હા એમ રાતે ખેડૂતોને લાઇટ આપવાની
અને એ ખેડૂત બિચારો 2-3 વાગે તમને કહો આ ઉઘાડા પગે ગમે ને પાણી વાળી આવે જીવ જત કોઈ બીક જાત વગરનો, પણ તો ન પાય પાણી તો એને પાક બગડી જાય બરોબર. અને ઉદ્યોગપતિને બધાને દિવસે લાઈટ આપવાની, શું ખેડૂત માણા નથી તમારા? ઉદ્યોગપતિ તમને બધા સારા સારા પૈસા આપે એટલે એ જ માણા છે? તો એમાં પણ ભ્રષ્ટાચાર કરે છે કે નથી કરતા? તો આપણે એમાં પણ જાગૃત થવું જોઈએ કે નહીં ખેડૂતોમાં? હા એમ, એટલે ત્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે. ગ્રાન્ટ તો આપે જ છે કે આ સુવિધા તમે આની પૂરી પાડો, પણ આપણી સુધી પહોંચતું જ નથી. ત્યારબાદ કોઈ પણ સ્થળે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ અથવા વડીલો કે કોઈ પણ બી હોય એની માટે લાઇબ્રેરી અને રેડિંગ રૂમ બનાવવામાં આવે છે, તેની પણ ગ્રાન્ટ ફાળવી શકાય છે બરોબર. તેની ગ્રાન્ટ મળે છે આપણને 7 લાખ રૂપિયા. કેટલા વર્ષથી કેશુભાઈ નાકરાણી ધારાસભ્ય છે? 30 વર્ષથી. કેટલી ગ્રાન્ટ ફાળવે બાળકોના લાઇબ્રેરી અને રીડિંગ રૂમ માટે? એક નહીં, 7 લાખ રૂપિયા ફાળવે છે. તો મળે કેટલી હવે એ મને કયો? અને લાયબ્રેરી રૂમ ક્યાં છે કુટેવડામાં? પેલો તો એ તમે મને કયો. કુટેવડામાં નહીં બાપુ, એકે ગામમાં નથી. 118 ગામમાંથી એકેમાં લાયબ્રેરી રૂમ નથી. સિટી મહાનગરપાલિકા હોય તો પણ બી ભલે, નગરપાલિકા હોય તો બી ભલે, અને કુટેવડા જેવું મોટું 42 ગામના હટાણા વાળું ગામ હોય તો બી ભલે, હજી આજ સુધીમાં લાયબ્રેરી રૂમ શું કોઈ ફાયદો જ નથી. હવે 110 ગામડાના ખાલી 7-7 લાખ રૂપિયા તમે દર વર્ષની ગ્રાન્ટના ગણો, કરોડો રૂપિયા થયો. હું તો એક ખટારો ભરીને કહેતો હતો, ખટારા વધવા જ મળશે સીધા ટીકુભાઈ બરોબર ને? કેમ કે નકરો ભ્રષ્ટાચાર જ કરવો છે તો પછી બીજું શું કરવાનું? આ સરકારને ઓનલી ફોર તમારી સાથે આંખી આડા પાટા બાંધી દીધા છે. અને સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર બસ સારું સારું બોલીને તમારી પાસેથી મત લઈ લેવા છે, પણ ગરીબ માણસની માથે 2 નળિયા સારા નથી, એ એને જોવા નથી. હજી ઘણા લોકો આમાં એવું છે કે પોતાના સારા રહેવાની વ્યવસ્થા નથી, કદાચ રાડામાં કે કદાચ એવી જગ્યામાં પણ રહે છે ચૂપડાવાળે. એમાં પછી એમ કે છે કે અમે સ્માર્ટ વિલેજ બનાવીએ છીએ, મોટા કુટોડા ગ્રાન્ટને આમ ગ્રાન્ટ આપી દીધી છે સ્માર્ટ વિલેજની. આ સ્માર્ટ વિલેજ છે? 2 હવાના બાંકડા ન થાય પણ તમે સ્માર્ટ વિલેજ હું કપાળ આપો? સાચી વાત ને, આ મંદિર જ છે, અહીં બાંકડા હોવા જોઈએ. 2 હવાના બાંકડા નથી આપતા તમે. હા હા, ત્યારબાદ સરકારી આદર્શ નિવાસ શાળાઓ તેમજ આશ્રમ શાળાઓમાં ફર્નિચર સાઉન્ડ સિસ્ટમ માટે પણ ગ્રાન્ટ વાપરી શકાય છે બરોબર છે. તો ફર્નિચર તો આપણે એક શાળામાં જોયું જ નથી પહેલી વાત, તો એની ગ્રાન્ટો મળે છે. આ હું તમને અમુક નાની નાની જે સમજાય ને એ જ બાબત કહું છું, બાકી તમે સવારે મારી પાસે આવશો ને એક ચોપડી આવી બુક ભરાય ને એટલે આ મુદ્દા છે ને એટલી ગ્રાન્ટો મળે છે. એટલે મુદ્દામાં આ ટૂંકમાં જે સમજાય છે એ જ હું તમને કહું છું કે આપણા ગામમાં એટલી એટલી સુવિધા હોય તો આપણું ગામ કેટલું એવું સ્વચ્છ બની જાય. સાચું ખોટું બરોબર? ત્યારબાદ ગ્રામ પંચાયત માટે પીવાના પાણીનું વહન કરવા માટે મિની ટ્રેક્ટર વસાવવા માટે ગ્રાન્ટ આપી શકાય છે. આ બીજું ટ્રેક્ટર આવ્યું આવ્યું, આ પહેલું નથી ફેલું તો હું બીજું ક્યાંથી લેવા જવું? હા અહીંયા આ બીજું ટ્રેક્ટર આવ્યું, આ બીજું ટ્રેક્ટર ખવાઈ ગયું. હવે આના ખાલી મિની ટ્રેક્ટર ના અરેન્જમાં પૈસા ગણીએ ને આપણે બરોબર, એટલે આ ક્યાં વાત જાય. ત્યારબાદ ભ્રષ્ટાચાર તો ખૂબ થાય છે અને આપણે બધા જોતા આવીએ છીએ, પણ હવે આપણે સહન કરવાનું નથી. એક વાર એક ગામ આપણું જો એક થઈને એમ કે અમારો મત તો યુવાને જ મળશે ને અમારો મત અમારા ગામને જ મળશે, તો ગમે સરકારને ગોઠણીયા વાળીને ખૂટવડા આવવું પડે. તમે કયો એ કરી દઈ, તમે કયો એ કરવા તૈયાર છે એ પણ ખૂટવડાના મત અમને આપો, પછી કોઈ પણ બી પાર્ટી, હું એક પાર્ટીનું નથી કાપતો બધાનું કહું છું જાહેરમાં, પણ 30 વર્ષથી અન્યાય હું જોતો હોય એટલે મને તો એ જ દેખાય છે અત્યારે આંખોમાં ખટકે છે કે મારા ગામમાં એક પણ વિકાસ નહીં, અમારા મત બાપ દાદા મારા દાદા હમણાં જ એક્સપાયર થઈ ગયા, આજીવન કેશુભાઈ એને કાઢી નાખી જિંદગી. એ જ્ઞાન પછી જ મેં મુદ્દો ઉપાડ્યો, જો મેં આ મુદ્દો પહેલા ઉપાડ્યો તો થોડાક વહેલા આવી જશે બરોબર, કેમ કે એને દુઃખ લાગે એના મિત્ર હતા. એટલે મારો કહેવાનો મતલબ એમ છે આપણે બધા આપણા બધાના બાપ દાદાની સાથે રહ્યા, એને જીતાડ્યા, એને આગળ લાવ્યા, પણ આપણા ગામ માટે કે આપણા બાળકો માટે એ સરકારે કઈ કર્યું જ નહીં. હજી આપણા વડીલો ઘણા એની પાસે રહે છે,
ઈ હું લેવા રહીશ, ઈ હું તમને કહી દઉં કે ભાઈ આની સત્તા છે, આપણે આની પાસે રહેશું તો આપણા ગામના 5 કામ કરશે. એ વડીલો એટલા માટે એની સાથે રહે છે, પણ એ વડીલો ને જે ઉપયોગ કરી જાય છે, વડીલો નો ઉપયોગ કરી જાય ને સારું તો કામ કઈ કરતા નથી. એટલે આપણા વડીલો ને ભૂલવા ને, એને અંધારામાં રાખ્યા ને. પછી ઘણા બધા વડીલો આપણા રહે છે, પણ યુવાનો મેં આમાંથી એક યુવાન જોયો નથી. ઈ સરકાર ભાઈ, ઈ ભાઈ હારી સાહેબ રે, બરોબર. ત્યારબાદ શાક માર્કેટ બનાવવા માટે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શકાય છે, બરોબર. શાક માર્કેટ માટે, શાક માર્કેટમાં ગ્રાન્ટ આવી છે રાજુભાઈ, ખબર તમને કઈ? શાક માર્કેટમાં 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શકાય છે. 110 ગામડાથી 18 ગામડા છે, બરોબર, બરોબર. આ શાક માર્કેટમાં 3 લાખ રૂપિયા આપે છે, એટલે ત્યાં પણ ભ્રષ્ટાચાર છે, બરોબર. આજ સુધીમાં શાક માર્કેટ નો હતો પતો જ નથી. આ દર વર્ષે કે દર 5 વર્ષે કદાચ 3-3 લાખ રૂપિયા આવતા હોય, બરોબર. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોને સુવિધાઓ, ફિઝિયોથેરાપી પૂરી પાડવા માટે 10 લાખની ગ્રાન્ટ મર્યાદા આપી શકાય છે. આ સરકારી હોસ્પિટલનું બહુ આવ્યું ભાઈ, પણ સુવિધા કાંઈ નથી. ને આ ત્રીજી 10 લાખની ગ્રાન્ટ આવી, સાચી વાત છે. આપણે જાગૃત થવાની જરૂર છે. આ 30-30 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટો તમને વાર્ષિક અથવા 5 વર્ષિક તમને ફાળવવામાં આવે છે, પણ હું તમે જાગૃત જ નથી. જો આજે જાગૃત હોત તો આ હોસ્પિટલની આ હાલત ના હોત. આપણે અવાજ ઉપાડવો પડશે, નકર આજે હું નહીં તો કાલે તમે અથવા કોઈ પણ બી આપણો ભાઈ દીકરો ગામનો જો કદાચ ત્યાં જાઉં અને કઈ ઘટના બની જશે તો સરકાર તો હાથ ઊંચા કરી દેશે કે હવે અમે આ બધું રિપેરિંગ કરાવી દેશું. હમણાં મોરબીની અંદર જે પુલ તૂટીને લોકોનું જે આ જે કૌભાંડ થઈ ગયું, આખું અધૂતો પૈસા આપેલો હતો કોન્ટ્રાક્ટરને અને નબળો પુલ બનાવીને વહી ગયો, લોકો મૃત્યુ પામ્યા. ભગવાન એના આત્માને શાંતિ આપે, પણ ભ્રષ્ટાચાર કોનો? કોન્ટ્રાક્ટરનો. કોન્ટ્રાક્ટર કોનો? સરકારનો. સાચું કે ખોટું? અને જો ઈ આપણા ગામમાં થાય ને તો પછી બધી તકલીફ થાય, ને પછી જાગૃત થઈ ને ઈ બધી ખોટી વસ્તુ. એટલે ગ્રામ પાલખી આપણે કહીએ ને એના પણ પૈસા આપે છે. ધાતુ ના હિતે ને સાદા હિતે લોખંડ ના હિતે, કેટલા લોકોને ખબર છે? ખબર છે ને? અવાજ ઉપાડ્યો તમે, ખબર છતાં ખબર હોવા છતાં અવાજ નથી ઉપાડ્યો. પણ એ આપણે થોડાક સત્તાથી આપણે અજાણ્યા છીએ કે ભાઈ હું એકલો કદાચ ઉપાડું ને આ બધી તકલીફ થાય. પણ હવે એકલા તો એકલા, પણ લડી લેવાનું છે. કારણ કે તમારી જેવા યુવાનો જો મારી સાથે હશે ને તો હું ગમે ત્યાં પહોંચી જઈશ. ગાંધીનગર જવું પડે ને, આંદોલન કરવું પડે ને ગામના વિકાસ માટે, તો આપણે તૈયાર છીએ, બરોબર. કારણ કે હવે ભ્રષ્ટાચાર સહન કરવામાં નહીં આવે. કદાચ મારા વિડીયા તમે નહીં જોઈએ, આમાં આજે હું જાહેરમાં કદાચ ઓછું બોલતો છું. મારો લાઈવ વિડીયા અથવા લાઈવ પ્રસારણ તમે જોજો, કાનમાંથી કીડા કરી જાવ ભાજપ સરકારને. આ કારણ કે આજથી 5 વર્ષ 2017ની ચૂંટણીમાં અમે 300 યુવાનો જેને કેશુભાઈ નાગરાણીનું સ્વાગત કર્યું હતું કે અમારા ગામનો તમે વિકાસ કરશો, એટલા માટે આ અમને દગો દીધો. અમારી આંખો આડા પાટા બાંધવા ગયા ને ત્યાં કહી દીધું, પાટો તારો દૂર રાખજે ભાઈ, આ કુટોડાના યુવાનો છે, તમારા ઝાંસામાં અમે નું આવ્યું. આ કુટોડા છે, ધ્યાન રાખજો, આજ નહીં તો કાલ ફગાવી દેશે તમને. એના યુવાનો અમે જાગૃત છીએ, એટલે હું એના ઝાંસામાં ન આવ્યો, ત્યાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. અને કાયદેસર ગામનો વિકાસ થાય એ માટે મેં અવાજ ઉપાડવાનો ચાલુ કર્યો. હવે આટલા મુદ્દા તમે સાંભળ્યા, હજી એક બે મુદ્દા હું તમને જણાવી દઉં, પછી આપણે કંઈક બીજી વાતું કરીએ. રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સલામતી, બહેનોની સલામતી, સુરક્ષા માટે અને રો હાઉસ, ફ્લેટ, પોળ વગેરે માટે તમારા જગ્યામાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે, એની ગ્રાન્ટ પણ મળે છે. ભાડ્યો આપણા ગામમાં સીસીટીવી કેમેરો? ભાડ્યો કેટલા વર્ષથી? આ 30 સીસીટીવી નથી જોયું હજી આપણે, કે સરકારી સીસીટીવી આવે કેવો, પણ પૈસા તો એના ફાળવાય છે, ફાળવાય છે ને. આમાં વેપારી મિત્રો કેટલા છે જે બજારમાં, મેઇન બજારમાં દુકાન હોય એવી,
પાંચ સાત દસ પંદર બરોબર ચોરી કેટલી વાર થઈ એમાં કેટલાને ખબર છે ગામમાં દર વર્ષે બે ત્રણ ચોરી થાય છે તો આપણે જાગૃત થયા આપણે એમએલએ સાહેબને કીધું આપણને ખબર હતી કે સીસીટીવી મળે છે એમ નથી ખબર કારણ કે આપણે જાગૃત જ નથી અને કદાચ આવે જ છે ગ્રાન્ટો બધી આવે છે પણ તમારી સુધી પહોંચતી નથી માટે હવે એ પણ જાગૃતતા લાવી જો આમાંથી એવા મેં મુદ્દા કીધા છે પછી એક હું તમને એક સારામાં સારો મુદ્દો હજી કહું કોઈ પણ બી ગામડું હોય ત્યાં જાહેરમાં તમારો જે ઝાડ હોય ને ઝાડ બરોબર એની ફરતે ઓટલો બનાવવાના 50,000 રૂપિયા આપે છે સરકાર કેટલા લોકોને ખબર છે અત્યારે તો ઝાડવા છે એ કાપી નાખે છે એમાં કોઈ વિરોધ નથી કરતો બરોબર 50,000 રૂપિયા એક ઝાડવા દીઠ કદાચ સારો ઓટલો હોય ગામની સભા ભરાતી હોય ગામનું પંચ બેસતું હોય ગામના વડીલો બેસતા હોય ગામ ત્યાં 50,000 રૂપિયાની ગ્રાન્ટ આપે છે હવે મિત્રો વિચાર કરો 118 ગામડા છે 118 ગામડામાં કેટલા 50,000 ખવાતા હશે વર્ષોથી આ 30 વર્ષની અંદર 50,000 લેખે ખાલી હિસાબ મારો તમે આ લોકો ઓનલી ફોર આપણને આંખી આડા પાટા બાંધી દીધા અને પૈસા બધા ગટકી જાય છે બરોબર કેટલા લોકોને ખબર છે આમાંથી એટલી એટલી સુવિધા મળે છે ધાર્મિક કામોમાં ધારાસભ્યની ગ્રાન્ટ વાપરી શકાય છે બરોબર ધાર્મિક કોઈ પણ બી કાર્ય હોય એમાં ધારાસભ્યની ગ્રાન્ટ વાપરી શકાય છે આપણે કેટલી વાર એને ઉઘરાવા ગયા કે અમારા ગામમાં આલો ભાઈ નેપાળી બાપુને પૂર્ણ તિથિ છે અને અમને ગ્રાન્ટ આપો કોઈ એક વ્યક્તિ જાય તો હું આપ્યો ગામને જવું પડે અમારે બાપુ પરમપૂજને વંદનીય હતા આવું આપણે એક લઈને જવું પડે અથવા કોઈ પણ બી સમાજનું મંદિરનું કામ હોય મસ્જિદનું કામ હોય આપણે એની પાસે જઈ તો આપણે ગ્રાન્ટ મળી શકે છે અને આપણો હક છે ને સરકાર આપે છે એના ખીચાના નથી આપતા પણ આપણે જાગૃત નથી એટલે કદાચ આપણી મંદિર મસ્જિદો કોઈ પણ બી વસ્તુ હોય આપણે એનો ફાયદો ઉપાડતા જ નથી બરોબર આટલા મુદ્દા છે હવે આટલા મુદ્દામાં કોઈ ટોટલ માર્યો છે એ ટોટલને ગુણા કરી અને 110 ગામડા લગાડો 118માં કદાચ લોચો થશે આંકડા નો આવે તમારા કેલ્ક્યુલેટરમાં બરોબર હવે તો વિચાર તમે કરો આટલા વર્ષથી એટલો મુદ્દો છે અને આટલા 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 વસ્તુ મળે છે આ ખાલી નમૂનો છે હો બે કાગળિયા અહીંયા હો 200 જણા ભેગા કરીને જીતી જવાનો છું પણ મારે જાગૃતતા લાવવું છે મારું ગામ મારે સમૃદ્ધ બનાવવું છે એ લોકો એ પોતાના ઘર સમૃદ્ધ બનાવે છે મારે મારું ગામ બનાવવું છે હું એમ નથી કહેતો કે હું જ ફોર્મ ભરીને આગળ આવું તમે કોઈ પણ બી યુવાનો આગળ આવતા હોય એને મારો જાહેર ટેકો છે કોઈ પણ બી ફોર્મ હોય એક્સ વાય ઝેડ સરપંચથી માંડીને સભ્યથી માંડીને મુખ્યમંત્રી સાંસદ સુધીના ફોર્મ કોઈ